ગુડ મોર્નિંગ ફ્રેન્ડ આજે જૂથમાં કામ કરો ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો હવે અહીં એક છોકરી છે તેની વિગતો અહીં આપેલી છે અને ઉદાહરણ આપ્યું છે તે મુજબ આપણે નીચેની વિગતો પૂર્ણ કરવાની છે છે તો તો આપણે અહીં જોઈએ તેનું નામ નેમ યર્સ ઓલ્ડ તે દસ વર્ષની છે સ્ટુડન્ટ તે વિદ્યાર્થીની છે કર્લી હેડ તેના વાળ કેવા છે તો કર્લી અને ટોલ એટલે કે ઊંચી છે હવે અહીં વિગત આપેલી છે ફક્ત તેના પરથી વાક્યો બનાવવાના છે તો આપણે જોઈએ વિશ્વા છે તો વાક્ય બનાવ્યું છે વિશ્વા ઇઝ એ ગર્લ તો વિશ્વા છે તે છોકરી છે પછી ટેન યર્સ ઓલ્ડ તો શી ઇઝ ટેન યર્સ ઓલ્ડ તેણી દસ વર્ષની છે સ્ટુડન્ટ તો તેના પરથી વાક્ય બનાવ્યું છે શી ઇઝ એ સ્ટુડન્ટ કર્લી હેડ તો શી હેઝ કર્લી હેડ ટોલ તો શી ઇઝ ટોલ તેવી રીતે આપણે નીચેની વિગતો પૂર્ણ કરવાની છે હવે અહીં એક વ્યક્તિનું ચિત્ર છે તેની વિગતો અહીં સામે આપેલી છે આપણે તે વિગત પરથી વાક્યો બનાવવાના છે તો નેમ મિસ્ટર વસાવા એ ડોક્ટર ફિફ્ટી ટુ યર્સ ઓલ્ડ અને શોર્ટ તો વાક્યો બનશે જેમ આમાં બન્યા હતા એ રીતે મિસ્ટર વસાવા ઇઝ એ મેન અ ડોક્ટર તો હી ઇઝ એ ડોક્ટર અહીં શું હતું સ્ટુડન્ટ આ કોણ છે ડોક્ટર તેથી આપણે આવશે હી ઇઝ એ ડોક્ટર ફિફ્ટી ટુ યર્સ ઓલ્ડ અહીં હતું ટેન યર્સ ઓલ્ડ તો હી ઇઝ એ ફિફ્ટી ટુ યર્સ ઓલ્ડ પછી શોર્ટ તો હી ઇઝ શોર્ટ અહીં હતું હી ઇઝ ટોલ પછી બીજું ચિત્ર આપેલું છે અને તેની વિગતો છે પરમાર યર્સ ઓલ્ડ અને ફેટ તો મિસિસ પરમાર ઇઝ એ વુમન શી ઇઝ થર્ટી ફાઈવ યર્સ ઓલ્ડ શી ઇઝ એ હેર ડ્રેસર અને

ગયા હતા તેનું ફેમિલી અને તેઓ બેટ બોલ રમતા હતા તેના પિતા છે રોહિતભાઈ તે પેપર વાંચતા હતા અને તેની માતાને સંભળાવતા હતા તો તેના પરથી આપણે વિગતો ભરવાની છે ફેમિલી ચાર્ટ ફાધર તો ગોલુના ફાધર કોણ હતા રોહિતભાઈ તેના મધર તો મધરનું નામ શું હતું નેહાબેન પછી સિસ્ટર તો સિસ્ટર પિંકુ અને બ્રધર એટલે પોતે ગોલું હવે તેના પરથી વાક્યો બનાવવાના છે આઈ એમ ગોલું એટલે ગોલું કે છે પોતે હું ગોલું છું માય ફાધર્સ નેમ ઇઝ તો અહીં આપણે લખશું ફેમિલી ચાર્ટમાંથી રોહિતભાઈ માય મધર્સ નેમ ઇઝ નેહાબેન માય સિસ્ટર્સ નેમ ઇઝ પિંકુ આટલી વિગતો આપણે પૂર્ણ કરવાની છે હવે આ એક્ટિવિટી સેવન એ પરથી જ એક્ટિવિટી સેવન બી છે તો તે આપણે જોઈએ એક્ટિવિટી બી કુટુંબનું ફેમિલી ચાર્ટ બનાવો કુટુંબના સભ્યોના નામ લખો તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો હવે અહીં એમ કીધું છે કે તેમના ચહેરા અહીં દોરવાના છે ફેમિલી ચાર્ટ છે હવે અહીં થોડીક વિગતો વધી જાય છે ફેમિલી ચાર્ટ હતું તેમાં ફક્ત મમ્મી પપ્પા ગોલુ અને તેની બહેન હતું અહીં થોડીક વિગત વધારે છે ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ મધર દાદા દાદી આંટી અંકલ માય ફાધર બરોબર હવે અહી દાદા દાદી અને કાકા કાકી અને પપ્પા પછી અહી ગ્રેન્ડ ફાધર અને ગ્રેન્ડ મધર એટલે કે અહીં આવશે નાના નાની માય મધર એટલે કે મમ્મી પછી અહીં આવશે અંકલ અને આંટી તો અહીં આવશે માસા અને માસી કેમ કે આ મમ્મીનો નો ફેમિલી નું છે અને આ આવશે પપ્પાના ફેમિલી નું તો અહીં પપ્પાના ફેમિલીમાં ગ્રેન્ડ ફાધર અને ગ્રેન્ડ મધર કોણ હોય દાદા દાદી અને મમ્મીના ના ફેમિલીમાં નાના નાની પછી માય ફાધર અને મધર તેના પરથી બ્રધર સિસ્ટર અને માય સેલ્ફ માય સેલ્ફ એટલે કે આપણે પોતે બ્રધર આપણા ભાઈ સિસ્ટર એટલે આપણી બહેન હવે આ ચાર્ટ પર પેલા તો અહીં ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ મધર એમાં તમારા દાદા દાદી નાના નાનીના નામ લખવાના છે જેમ આપણે એક્ટિવિટી સેવન એમાં જોઈ ગયા કે ફાધર મધરમાં રોહિતભાઈ અને નેહાબેન લખ્યું એ રીતે અહીં તમારે તમારા દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી

બહેન નું નામ માય બ્રધર્સ માય અંકલ્સ નેમમાં બંનેનું નામ સાથે તમે લખી શકો છો કાકા અને માસાનું અને માય આન્ટીસ તમે તમારા કાકી અને માસીનું નામ સાથે લખી શકો છો તો આ એક્ટિવિટીમાં વિગતો તમારે જાતે પૂર્ણ કરવાની રહેશે હવે એક્ટિવિટી એટલે તેમાં અહીં ત્રણ કોયડા આપેલા છે એટલે કે ઉખાણ આપેલા છે તેના પરથી આપણે તેનો જવાબ શોધવાનો છે તો ઇટ ઇઝ એ બિગ એનિમલ તો મોટું પ્રાણી છે ઇટ હેઝ ટુ લોંગ ટીથ તેને બે લાંબા દંત શૂળ છે ઇટ હેઝ વન ટ્રંક ટ્રંક એટલે સૂંઢ તેને એક ટ્રંક એટલે કે સૂંઢ છે વોટ ઇઝ ઇટ તો તે કયું પ્રાણી છે તો એન એલિફન્ટ કયું આવશે એલિફન્ટ તેને બે લાંબા દાંત હોય છે એક સૂ હોય છે પછી બીજું હેઝ નો વિંગ્સ બટ ઇટ ફ્લાયસ ઇન ધ સ્કાય હવે તેને વિંગ્સ એટલે પાંખો નથી પણ તે આકાશમાં ઉડે છે ઇટ ઇઝ નોટ એ બર્ડ તે પંખી પણ નથી તો તે શું હોઈ શકે તો શું આવશે કાઇટ એટલે કે પતંગ ઇટ હેઝ ફોર લેગ્સ તેને ચાર પગ છે ઇટ તે ચાલી શકતું નથી વી ઇટ તો અ ચેર ખુરશી તેને ચાર પાયા હોય છે અને આપણે તેના પર બેસીએ છીએ પછી છે એક્ટિવિટી નાઇન એક પોયમ છે ગીત આપેલું છે ગાઓ દોરાઓ અને સાંભળો તો બ્રાઉન એન્ડ ફેરી કથ્થઈ અને રૂમાટીવાળી કેટરપિલર પિલર ઇને હરી ઉતાવળી પતંગિયાની ઇયળ ટેક ધેર વોક ટેક યોર વોક ચાલતી જા ટુ ધ શેડી લીફ ઓર સ્ટોક છાયણા વાળા પાંદડા અથવા દાંડી સુધી ચાલતી જાતું છાયણો આવે જ્યાં ત્યાં સુધી અથવા તો દાંડી સુધી ઓર વોટ નોટ અથવા ક્યાંય પણ નહીં મે બી અ લવલી સ્પોટ કદાચ કોઈ સુંદર સ્થળ પર નોટ ટોડ સ્પાય યુ કોઈ દેડકો તારા પર નજર નહીં રાખે એટલે કે કોઈ દેડકો તને આવીને ખાઈ જશે નહીં નો બર્ડ પાસ બાય યુ કોઈ પક્ષી તારી પાસેથી પસાર નહીં થાય ગ્રો અપ એન્ડ ફ્લાય મોટું થા અને ઉડ એઝ અ લવલી બટરફ્લાય એક સુંદર પતંગિયાની જેમ હવે આ પતંગિયાની જે નાની ઈયળ હોય છે તેના માટેનું ગીત છે અને કે છે કે તું ગ્રો અપ એન્ડ લવલી ગ્રોઅપ એન્ડ ફ્લાય એન્ડ એઝ એ લવલી બટરફ્લાય એક સરસ પતંગિયાની જેમ તું મોટું થા અને ઉડ તો બાળ આ એક્ટિવિટી તમને સારી રીતે સમજાઈ ગઈ હશે અને જેટલી પણ એક્ટિવિટીમાં પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું છે તે તમારે પૂર્ણ કરવાનું રહેશે થેન્ક યુ